राजकोट खाते बिजनेस टेक्सटाइल सेमिनार योजाशे। आर्थिक सांस्कृतिक क्षेत्रे गुजरात अने तमिलनाडुनु अनोखुं संधान रचाशे। प्रधानमंत्री श्रीना एक भारत श्रेष्ठ भारतनी संकल्पना मूर्तिमंत थशे। 17 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન 15 દિવસના આ પ્રવાસમાં યજમાન ગુજરાત વેબસાઇટ પર રજિસ્ટ્રેશનમાં સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશિયલ ટ્રેન વડે અહીં લવાશે। ત્યારબાદ સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોની મુલાકાત પર લઈ જવામાં આવશે। કાર્યક્રમનું મુખ્ય સ્થળ સોમનાથ રહેશે, જ્યાં 15 દિવસ દરમિયાન કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ, વાણિજ્ય, યુવા અને શિક્ષણ સંબંધિત કાર્યક્રમોના આયોજન થવા જઈ રહ્યા છે। અહેવાલ દીપક રાઠોડ। જીનોમ સિક્વન્સિંગમાં ભારતમાં, આખા ભારતમાં આપણે જે વ્યવસ્થા ઉભી કરી છે એમાં સારામાં સારી પર મંથ આપણે 4000 આજુબાજુના જીનોમ સિક્વન્સિંગ કરી શકીએ એ પ્રકારની ફેસિલિટીઓ આપણે ઉપલબ્ધ કરી છે। અને સાથે સાથે આપે કહ્યું એમ આવતા સમયની અંદર આ જીનોમ સિક્વન્સિંગના આધારે એની રિસર્ચ માટેની પણ પૂરતી પ્રક્રિયા આપણે ત્યાં થઈ રહી છે। ટેસ્ટિંગ વધારીએ જ છીએ, ટેસ્ટિંગ વધી જ રહ્યું છે। જે H3N2 ની વાત કરી, H3N2 અને સાથે કોવિડ, આ બંનેના જે લક્ષણો છે લગભગ સિમિલર છે। એટલે માનો કે કોઈને ગળામાં દુખતું હોય, ગળામાં ઇન્ફેક્શન જેવું લાગતું હોય, હેડેક થયું હોય, તાવ લાગતો હોય અને સાથે શરદી થઈ હોય, તો આપણે ચોક્કસ કોવિડનો ટેસ્ટ પણ કરી લઈએ છીએ। અને કોવિડ નેગેટિવ આવે એટલે જે 3 કેટેગરીમાં ફ્લૂ ગણીએ છીએ એ કેટેગરી પ્રમાણે એની આપણે દવાઓ પણ સરકારી દવાખાનાઓ મારફતે, સ્વાભાવિક કોઈ પણ વેક્સિનની સમય મર્યાદા હોય છે, એને એક્સપાયરી ડેટ આવતી હોય, સ્વાભાવિક આપણી જે 2 લેબોરેટરીઓએ શરૂઆત કરી અને જે વેક્સિન બનાવવાની આપણી સ્વદેશી વેક્સિન બની, દુનિયામાં પણ શ્રેષ્ઠ સાબિત થઈ, સમયસર બની, સમયસર મળી, દુનિયાને પણ આપણે મદદ કરી, હવે આ વચ્ચેના સમયની અંદર વેક્સિનની આપણને જરૂર નહોતી, આપણી પાસે જથ્થો હતો છતાં પણ વેક્સિન લેવા માટે પ્રિકોશન ડોઝ લેવાવાળા લોકો નહોતા મળતા, એના કારણે અત્યારે હાલ આપણી પાસે એ જથ્થાની માગણી કરી આવશે, એટલે ફરીથી એને આપવાનું ચાલુ કરીશું। આપણે આજે મિત્રો આપને એક વિનંતી છે, મુખ્ય વિષય આજે સૌ સૌરાષ્ટ્રવાસીઓ આપણા ભાઈઓ જ્યારે અહીંયા આવતા હોય એટલે એમને એમ લાગે કે તમે વર્ષો પછી અમારા ભાઈઓ અમારી વચ્ચે આવ્યા છે, ત્યાં અમને જે લાગણીનો જે અહેસાસ થયો, અમે 8 મંત્રીઓ ગયા અને ત્યાં જે લાગણીનો અહેસાસ થયો, આપ સૌને વિનંતી છે અને એક ઉત્સવના સ્વરૂપમાં સૌરાષ્ટ્રમાં મનાવાય।